ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ડે ફોર જી કેના ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન્સ ચલો જોઈ લઈએ ઓકે આ જે પહેલો ક્વેશ્ચન્સ છે આપણી સામે એ છે નીચેનામાંથી કોણ અલગ પડશે અને આ રીઝનિંગનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ અલગ પડશે બકરી છે ગાય છે ભેંસ છે અને બળદ છે તો અલગ કોણ પડશે તો અહીંયા સાચો જવાબ આવશે બળદ શાના કારણે અલગ પડશે કે બળદને આપણે શેમાં ગણીશું અહીંયા પુલ્લિંગમાં ગણીશું અને બાકી બધાને આપણે સ્ત્રીલિંગના નામ ગણીશું બરાબર ભેંસ કેવી ગાય કેવી બકરી કેવી અને બળદ કેવો બરાબર છે ને સમજો ખાસ ઓકે નંબર બે છે કે એકને કોના વડે ગુણતા જવાબ એક આવે તો જો અહીંયા તો સિમ્પલ થઈ ગયું કે એક છે એને કોના વડે ગુણીએ અને જવાબ આપણને એક જ મળે તો એક ગુણે એક બરાબર એક જ થાય આની જગ્યા જો તમને એવો પ્રશ્ન કર્યો હોય ને કે પાંચ ને કોના વડે ગુણીએ તો જવાબ પાંચ આવે તો જવાબ શું આપડો એક ને કોના વડે ગુણીએ તો જવાબ છ આવે તો પણ ગુણાકાર કોના વડે થાય એક થાય એટલે મિત્રો એવું કહેવાય કે જે એક છે ને એક સંખ્યા એક ગુણાકાર અને ભાગાકાર ધ્યાન આપજો એક જે છે એ ગુણાકાર અને ભાગાકાર માટે કેવી સંખ્યા ગણાય છે તો તટસ્થ સંખ્યા ગણાય છે કે એની સાથે ગુણવાથી કે ભાગવાથી જે આપેલ સંખ્યા છે એમાં કોઈ ફરક પડતો નથી બરાબર છે તો સામે સરવાળા અને બાદ બાકીમાં તટસ્થ સંખ્યા કઈ ગણાય સરવાળા અને બાદબાકીમાં તટસ્થ સંખ્યા કઈ ગણાય ધ્યાનથી સાંભળજો એ થશે શૂન્ય બરાબર છે તમે પાંચ વત્તા શૂન્ય કરો તો જવાબ આવે પાંચ અને સાત ઓછા શૂન્ય કરો તો જવાબ આવે સાત ઓકે ક્લિયર થઈ ગયું તો એકને કોના વડે ગુણીએ આપણે તો એકને આપણે એક જ વડે ગુણીએ તો જવાબ મળે આપણને એક ત્રણ ને સંસ્કૃતમાં શું કહેવાય તો ત્રણ ને સંસ્કૃતમાં કહીશું આપણે ત્રિણી બરાબર છે યાદ રાખજો તો હિન્દીમાં કહીએ ને એક દો તીન તો ત્રણ ને સંસ્કૃતમાં કહીશું આપણે ત્રિણી ઓકે મીના પાસે પતંગો છે આ વાક્યનું અંગ્રેજી કયું સાચું છે બરાબર છે આપણે અંગ્રેજી કરવાનું છે તો મીના પાસે હવે જુઓ અહીંયા નામ લખી દીધું આપણે મીના ઓકે એના પાસે કંઈ છે તો હેવ હેઝમાંથી આપણે ઉપયોગ કરવાનો છે હેઝ કેમ હેઝ ઉપયોગ કરીએ છીએ કે મીના જે છે એ ત્રીજો પુરુષ એકવચન ગણાય ત્રીજો પુરુષ એકવચન ગણાય અને એનું જે સર્વનામ ગણાય એ કયું ગણાય તો શી ગણાય તો શી જોડે શું હવે હેઝ આવે તો મીના હેઝ થઈ ગયું તો જુઓ જે ઓપ્શનમાં હેવ હતું ને ખોટા તો એ અને સી તો ત્યાં ખોટા થઈ ગયા હવે આ બંને છે હવે જુઓ એકમાં છે અકાઈટ બરાબર છે એટલે કે એક પતંગ થયો અને આનું બહુવચન જે છે એ થશે કાઇટ્સ એક વચન અને બહુવચનના વિડીયો આપણા બેઝિક ગ્રામર ઇંગ્લિશમાં અવેલેબલ છે ત્યાં જઈને જોજો ખૂબ જ મજા આવશે બરાબર છે તો અ કાઇટ સોરી ઓકે તો અહીંયા શું છે અ કાઇટ છે એટલે કે એ શું થઈ જશે તમારું એક વચન એટલે ત્યાં તો શું કીધું છે પતંગો એટલે કે બહુવચન આપેલું છે આપણો સાચો જવાબ થશે આન્સર ડી મીના હેઝ કાઇટ્સ બરાબર છે ધ્યાનથી સમજો પ્રશ્ન કેમ હેઝ આવ્યું અને કેમ કાઇટ્સ આવ્યું અને તમે આવું નહીં લખી શકો જો આ વાક્ય ગ્રામેટિકલી ખોટું ગણાશે મીના હેઝ અ કાઇટ્સ આવું લખી હોય ને તે ખોટું ગણાશે કેમ કે ચારે પણ બહુવચન હોય એના આગળ બહુવચનના આગળ ક્યારે આર્ટિકલ એ કે એન લાગે નહીં એ એક વચન બતાવે છે ઓકે નેક્સ્ટ પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ કે આજે બુધવાર છે તો પરમ દિવસ પછી કયો વાર હશે આજે કયો વાર છે બુધવાર છે તો પરમ દિવસ પછી કયો વાર હોય સમજો આજે બુધવાર છે તો અહીંયા આપણે લખીએ બુધવાર જો અહીંયા ખાસ તમે એનો લોજિક સમજો ત્યાં આજે બુધવાર છે આને લખી દઉં હું ટુડે એટલે કે આજ ચલો આપણે ગુજરાતીમાં લખીએ આને કે આ છે આજ ઓકે ચલો જોઈએ કે આજે આજે કયો વાર કે છે તો બુધવાર તો અહીંયા લખી દઈએ આજ બુધવાર આજ આજે આપણે લખી દઈએ અને ત્યાં બુધવાર ઓકે આજની આવતીકાલ સમજો મિત્રો આજની આવતીકાલ તો આવતીકાલ જો આજે બુધવાર હોય તો આવતીકાલે કયો વાર હોય તો આવતીકાલે બુધ કયો વાર થઈ જશે ગુરુવાર થઈ જશે ક્લિયર આવતીકાલ પછી આજની આવતીકાલ અને એક દિવસ છોડીને કયો દિવસ આવે આપણો પરમ દિવસ આવે આપણે કહીએ ને પરમ દિવસ એટલે કે બુધવાર છે બરાબર છે તો બુધવારનો શું થઈ જશે અહીંયા ગુરુવાર છે તો ગુરુવારનો શું થશે શુક્રવાર એક દિવસ વધી ગયો ત્યાં ઓકે અને હવે હવે શું કહે છે પરમ દિવસ પછીનો વાર કયો પરમ દિવસ પછી કયો વાર આવે તો પરમ દિવસ પછી કયો વાર આવશે તરત ત્યાં તરત શનિવાર આવશે તમારો જવાબ હશે અહીંયા શનિવાર આજે બુધવાર હોય અને પરમ દિવસે કયો વાર હોય તો તમારે ગણી લેવાનો જુઓ કે આજે બુધવાર છે તો અહીંયા આપણે લખી દઈએ છીએ બુધવાર બરાબર છે આવતીકાલે ગુરુવાર અને પરમ દિવસે શુક્રવાર તો અહીંયા આવી ગયો શુક્રવાર તમને એમ એમ પૂછે કે ભાઈ ગઈકાલનો અગાઉનો દિવસ કયો હતો તો બુધવાર છે તો ગઈકાલે કયો વાર હોય તો મંગળવાર હોય બરાબર એવું હોય તો લખી દેવાના ઓકે અને મંગળવારની પહેલાં કયો વાર હોય તો સોમવાર હોય તો બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર છે તો આજે બુધવાર હોય તો પરમ દિવસ એક પરમ દિવસ પછી છે ને એટલે પછી તરત શું આવશે તો શનિવાર આવશે ઓકે ચલો આગળ જોવા દઈએ નંબર છ વૃષભ વૃષભનો અર્થ નીચેનામાંથી શું થાય તો વૃષભ એટલે થશે અહીંયા બળદ શું થાય વૃષભ એટલે બળદ એ સીધું તમે યાદ રાખજો વૃષભ એટલે થશે ત્યાં બળદ ઓકે કેસુડાના પાનનું બીજું નામ શું છે તો કેસુડાના પાનને ખાખરાના પાન કહે છે એટલે ખાખરો આવશે બરાબર છે સીધું જ યાદ રાખવા જેવું છે ઓકે નંબર આઠ ગણિતનો પ્રશ્ન છે શાંતિથી સમજો એક વત્તા દસ વત્તા સો વત્તા એક હજાર બરાબર કેટલા થાય ઓપ્શન આપ્યા છે આપણે નીચે નીચે બરાબર છે હવે જુઓ તમે એ રીતે કરી શકો છો કે આ એક વત્તા દસ છે એને આપણે અગિયાર કરી દઈએ ક્લિયર આટલું પછી એ અગિયાર અને આ સો છે તો એ અગિયાર વધતા પેલા બાજુના કેટલા આયા સો તો આપણે એને એકસો ને અગિયાર કરી દઈએ તો અહીંયાથી ક્લિયર આ હવે એક હજાર છે અને એકસો અગિયાર છે તો આ એક હજાર બરાબર છે શું આવશે ત્યાં એક હજાર અને પછી પહેલાં આવશે એકસો ને અગિયાર એટલે તમારા કેટલો જવાબ આવ્યો એક 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 ધ્યાન આપજો આ ખાસ સમજજો તમે અહીંયા અરેન્જમેન્ટ પણ કરી શકો છો કેમ કે એકમ છે ત્યારબાદ આવશે દશક અને ત્યારબાદ આવશે સો અને ત્યારબાદ આવે છે એક હજાર તમે આ રીતનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો તો દરેક લાઇનમાં તમને શું જવાબ મળશે એક 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 ધ્યાન રાખવાનું છે ભૂલથી એવી ગણતરી ના થઈ જાય કે ભૂલથી ઘણી વખત આવું લખાઈ જાય છે તો આવું ના થઈ જાય ભૂલથી બરાબર છે તો એટલા માટે ત્યાં ઓપ્શન આપે છે જુઓ ચાર હજાર અને ભૂલથી થઈ શકે છે ચાર હજાર ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર નવમાં શું કહે છે કે રિઝલ્ટ એટલે પરિણામ થાય ઓકે એનો સાચો સ્પેલિંગ કહ્યું તો સાચો સ્પેલિંગ જોડ તો આવતો જ નથી ત્યાં સ્પેલિંગમાં ઝેડ આવતો નથી હવે રિઝલ્ટ એનો સાચો સ્પેલિંગ થશે આ રિઝલ્ટ ઓકે અને એમાં આ રીતે શરૂઆત થાય છે આ તો સોલ્ટ થઈ જાય છે ઓકે તો રિઝલ્ટ શબ્દનો સાચો શબ્દ થશે આરિ એસયુએલ ટી નીચેનામાંથી કયું વાક્ય બહુ જ નથી પ્રશ્ન સમજો કયું વાક્ય એ બહુવચન નથી આપણે કયા વાક્યો બહુવચન છે એ શોધી કાઢીએ એટલે જે નહીં હોય એ આપણને જવાબ મળી જશે ચલો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે યુ આર હવે જોજો આ યુ જે છે ને એ સમજજો યુ એ એક આવે છે ને બહુવચનમાં આવે છે ને એકવચન અને બહુવચનમાં યુ જોડે આર જ આવે છે ખાસ ધ્યાન આપજો કે યુ એકવચનમાંય આવે છે અને યુ બહુવચનમાંય આવે છે ને યુ જોડે એકવચન અને બહુવચન બંનેમાં શું વપરાય છે તો આર જ વપરાય છે ઓકે એટલે પાછળથી જવું જોવું પડશે બરાબર યુ આર ડોક્ટર એન્ડ યુ આર ડોક્ટર્સ ઓકે યુ આર માય ફ્રેન્ડ્સ તો જુઓ યુ આર પણ પાછળથી ખબર પડી ગઈ કર્મ ઉપરથી માય ફ્રેન્ડ્સ તો આ વાક્ય થઈ ગયું બહુવચન ઓકે ધે આર હવે ધે તો કમ્પલસરી બહુવચનમાં જ આવે છે અને ધે પછી ફરજિયાત શું આવે છે આર ત્યાં શું લખ્યું છે ગર્લ્સ તો એ છોકરીઓ છે તો એ પણ સાચું છે એ બહુવચનના સેન્ટેન્સ છે આપણે શું જોવાનું છે કે કયું બહુવચન નથી વી આર વી પણ બહુવચન છે ઓકે ધે કોનું બહુવચન છે મિત્રો આ બી ખાસ યાદ રાખજો જુઓ જેટલા જેટલા ડેપ્થમાં પ્રશ્ન આવે છે એની બી ચર્ચા કરી રહ્યો છું અહીંયા તો હી શી ઈટનું બહુવચન શું થાય તો ત્યાં ધે થશે હી શી ઈટનું બહુવચન અને આઈનું બહુવચન શું થશે તો આઈનું બહુવચન થાય છે અહીંયા વી થાય છે બરાબર તો વી આર સ્ટુડન્ટ્સ તો એ પણ બહુવચન છે તો આ નથી જુઓ અહીંયા શું કહે છે યુ આર રાકેશ તો આ એક વચન જ છે અહીંયા શું છે એક વચન જ તો યુ આર રાકેશ એટલે આપણો જવાબ શું થશે આપણો જવાબ થશે ડી બરાબર છે સમજણ પડી ગઈ હશે યુ યુ આર જોઈને નક્કી નથી કરવાનું એના પાછળથી નક્કી કરવાનું છે ઓકે બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવે દસ હવે એ જોવાનું છે કે જ્યારે તમને મોટામાં મોટી સંખ્યા કહે જ્યારે તમને મોટામાં મોટી સંખ્યા કહે તો જેટલા અંક કે એટલા નવ મૂકી દેવાના સપોઝ મોટામાં મોટી બે અંકની કહે મોટામાં મોટી બે અંકની કહે તો બે નવ મૂકી દો મોટામાં મોટી કેટલા અંકની કહે તો ચાર અંકની કહે તો ત્યાં શું કરશો ચાર નવ મૂકી દેશો ક્લિયર આ થઈ ગયું તમારું મોટી સંખ્યા માટે હવે નાની સંખ્યા માટે શું કરવાનું છે જો નાની સંખ્યાનું લોજિક સમજો જ્યારે તમને નાનામાં નાની સંખ્યા કહે નાનામાં નાની સંખ્યા કહે ત્યારે ઝીરો બધામાં નથી મૂકવાના સપોઝ બે અંકની કીધું ને તો બે અંક આ રીતે મૂકવાના શરૂઆતમાં એક લખી દેવાનો પછી પાછળના બધા ઝીરો સપોઝ તમને એમ પૂછે કે ભાઈ ત્રણ અંકની તો ત્રણ કરી દેવાના પહેલાંમાં એક લખવાનો પછી બાકીનામાં ઝીરો સપોઝ પાંચ અંકની કહે છે તો એક બે ત્રણ ચાર અને પાંચ પહેલાં એક આવશે પછી બાકીના થઈ જશે ઝીરો પછી તમે ઓપ્શન ચેક કરી શકો છો બરાબર તો બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવશે તો બે અંકની નાનામાં નાની સંખ્યા આવશે દસ ખૂણાને કેટલી બાજુ હોય છે ખૂણાને કેટલી બાજુ હોય છે બરાબર તો ખૂણો ક્યારે રહેશે તો જુઓ જ્યારે બે બાજુ છે મતલબ એક આ કિરણ લઉં છું ચલો હાલ બાજુ નથી લેતો અહીંયા કિરણ કોઈ છે ઓ એ બરાબર છે અને અહીંયા કોઈ કિરણ લઈએ અહીંયાથી તો કિરણ OB બરાબર છે બંને કોઈ એક બિંદુમાં છેદે છે એટલે એ ઓ જે છે એ એમનું છેદ બિંદુ આવ્યું હવે સપોઝ અહીંયા આપણે જોઈ લઈએ અહીંયા ઓ ઉપર કોઈ હું લઉં પી અને પછી અહીંયા લઉં Q તો રેખાખંડ ખંડ ઓપી અને રેખાખંડ ખંડ આ બંને ઓ બિંદુમાં છેદશે ત્યારે ત્યાં શું બનશે ખૂણો બનશે બરાબર છે યાદ રાખજો ખૂણાની બે ભૂજ હોય બરાબર છે એટલે કેટલી હશે બે એટલે કે બે હોય એટલે ત્યાં ખૂણો રચાશે ઓકે એક આ ખાસ પ્રશ્ન યાદ રાખજો ગુજરાતના કયા જિલ્લામાં રણ આવેલું છે ઓકે આરામથી આપણો પ્રશ્નનો જવાબ આપી શકીશું કચ્છનું રણ યાદ જ છે આપણને ઓકે તો કચ્છ જવાબ આવશે આપણો ચૌદમાં નંબરનો પ્રશ્ન કે બે રૂપિયાના પાંચ સિક્કા બે રૂપિયાના પાંચ સિક્કા અને પાંચ રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના પાંચ સિક્કા અને પાંચ રૂપિયાના બે સિક્કા બે રૂપિયાના પાંચ પણ દસ થયા અને પાંચ રૂપિયાના બે પણ દસ થયા કુલ કેટલા મળીને થઈ ગયા તો વીસ રૂપિયા સીધે સીધો પ્રશ્ન છે તો બરાબર છે જો અહીંયા પૈસામાં પૂછ્યું હોય કે એવો પ્રશ્ન આવે કે બે રૂપિયાના પાંચ સિક્કા અને પાંચ રૂપિયાના બે સિક્કા મળીને કેટલા પૈસા થાય શું પ્રશ્ન પૂછી લે કેટલા પૈસા થાય તો વીસ રૂપિયા જવાબ આવ્યો અને વીસ રૂપિયામાં ગુણ્યા કેટલા કરી લઈશું આપણે સો એટલે આપણો જવાબ થશે બે હજાર પૈસા પૈસામાં પૂછે તો બે હજાર રૂપિયામાં પૂછે તો વીસ ઓકે ચલો નેક્સ્ટ મહાભારતની વાત છે કૌરવોના મામા કોણ હતા બરાબર છે તો કૌરવોના મામા કોણ હતા તો ડાયરેક્ટ તમને યાદ છે કે નામ શું આવશે તો શકુની નામ આવશે કૌરવોના મામા શું આવશે શકુની તો કોઈ કહેશે મને કે આ વિદુર જે લખ્યું છે કોણ હતા તો મિત્રો ત્યાં નામજો આ જે વિદુર અને પાંડવોના કાકા ધૂતરાષ્ટ્રમંત્રી હતા હસ્તીના પૂરના શું હતા પ્રધાનમંત્રી તો વિદુર જે છે કૌરવો અને પાંડવોના કાકા થાય જે હસ્તીના પુરના પ્રધાનમંત્રી હતા અહીંયા એક ઓપ્શન લખ્યો છે એ ઓપ્શનમાં લખ્યું છે કૃપાચાર્ય શું લખ્યું છે તો કૃપાચાર્ય કોણ હતા કૃપાચાર્ય તો જે મહાભારત લખવામાં આવી છે વેદવ્યાસ દ્વારા મહાભારત કોના દ્વારા લખી છે વેદવ્યાસ દ્વારા તો કૃપાચાર્ય જે છે એ ત્યાંના એટલે કે હસ્તિના પૂનના શું હતા તે બ્રાહ્મણ ગુરુ હતા કૃપાચાર્ય બ્રાહ્મણ ગુરુ હતા ધ્યાન આપજો તમારો સાચો જવાબ થશે શકુની અને બાકીની ડિટેલ્સ પણ ધ્યાન આપજો નેક્સ્ટ ગુજરાતમાં આવેલા અખાતોની સંખ્યા કેટલી છે ગુજરાતમાં કેટલી સંખ્યા અખાત આવેલા છે તો ગુજરાતમાં આવેલા છે બે અખાત બરાબર છે અને બેમાં કયા કયા છે તો એક આવે છે તમારો કચ્છનો અખાત બરાબર છે અને બીજો કયો આવે છે ખંભાતનો અખાત એક આવે છે કચ્છનો અખાત અને બીજો શું આવે છે તો ખંભાતનો અખાત બરાબર છે ધ્યાન આપજો આ બંને ખાસ તો શું કહે છે કચ્છનો અખાત ક્યાં આવેલો છે તો કચ્છનો અખાત જે છે એ ગુજરાતની ઉત્તર પશ્ચિમે ગુજરાતની ઉત્તર પશ્ચિમે કચ્છ અને પોરબંદર વચ્ચે આવેલો છે ક્યાં છે કચ્છ અને પોરબંદર વચ્ચે આવેલો છે બે અખાત થઈ ગયા કચ્છનો અખાત અને ખંભાતનો અખાત બરાબર છે ગુજરાતની ઉત્તર પશ્ચિમે કચ્છ અને પોરબંદર વચ્ચે આવેલો છે કચ્છનો અખાત તો ક્યાં આવેલો છે ખંભાતનો અખાત તો ખંભાતનો અખાત આવેલો છે ઉત્તર પશ્ચિમે ભાવનગર ભાવનગર અને કોની વચ્ચે તો ભાવનગર અને સુરતની વચ્ચે આ બે ખાસ ધ્યાન આપજો ભાવનગર અને સુરતની વચ્ચે કયો અખાત તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત કોની વચ્ચે આવશે કચ્છ અને પોરબંદરની વચ્ચે ઓકે નીચેનામાંથી કયો વર્ણ વ્યંજન નથી અ જેમ પેલા અંગ્રેજીમાં એ ઈ આઈ ઓ યુ છે અહીંયા અ આ ઉ છે બરાબર છે તો બાકીના બધા એના ઉપરથી આવે છે તો આપણે લઈ લઈશું ઊ જે છે એ શું છે એ સ્વર છે બાકીના બધા શું છે તો વ્યંજન છે બરાબર તો કયો વ્યંજન નથી તો આ છે કેમ કે સ્વર છે એટલા માટે વ્યંજન નથી નકશામાં કઈ દિશા જાણ્યા પછી નકશાની બાકીની દિશાઓ તો આપણને શું છે તો કઈ દિશા જાણવી જરૂરી છે ઉત્તર હોકા યંત્ર હોય છે બરાબર છે એની જે ચુંબકીય હોય છે કઈ દિશામાં સ્થિર થાય છે તો ઉત્તર દિશામાં એકવાર ઉત્તર દિશા જાણી લો તમે તો દિશાઓ કંઈ કાર્ય થઈ જશે તમે ઉત્તર જાણી લીધી તો સામે સાઉથ થઈ જશે અને એની જમણી બાજુ શું થઈ જશે ઈસ્ટ અને આ બાજુ શું થઈ જશે વેસ્ટ ક્લિયર છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન શું છે તો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનું સિદ્ધાર્થ જનાર્દન અને સોરી પછી શું છે તો વર્ધમાન છે તો વર્ધમાન કોનું નામ હતું બોલો વર્ધમાન કોનું નામ હતું તો વર્ધમાન નામ હતું મહાવીર સ્વામીનું કોનું નામ હતું મહાવીર સ્વામીનું કોણ છે મહાવીર સ્વામી તો જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર એટલે કોણ મહાવીર સ્વામી બરાબર છે એક લૌકિક નામ આપવામાં આવ્યું છે એમને કે વર્ધમાન ને જનાર્દન છે એ ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા નામો છે એમાંથી એક નામ છે એમનું જનાર્દન ખાસ ધ્યાન આપજો સાબરમતી નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ધરોઈ ડેમ આપણને ખ્યાલ છે કયો ડેમ બાંધવામાં આવ્યો છે તો ધરોઈ બરાબર છે ઓકે નેક્સ્ટ આગળ જઈએ ગુજરાત સમાચાર દૈનિકમાં ગુજરાત સર સમાચાર દૈનિક જે છે આવે છે ને સંદેશ ગુજરાત અને દિવ્ય ભાસ્કરી દૈનિકમાં શનિવારે બાળકો માટે કઈ પૂર્તિ આવે છે તો શનિવારે એક સરસ મજાની પૂર્તિ આવે છે જેમાં વાર્તાઓને બધું લખ્યું એમાં આવે છે ઝગમગ આવે છે કઈ આવે છે બાળ એ તો તમને ખબર છે કે દિવ્ય જ આવે છે બરાબર અને કિડ્સ ભર્સ એમાં આવે છે સંદેશમાં તો આ પણ એક ખાસ છે કે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં સોમવારે કઈ પૂર્તિ આવે છે મંગળવારે કઈ છે બુધવારે કઈ છે ગુરુવારે બરાબર છે તો અલગ અલગ એના આવતી હોય છે પૂર્તિ એમાં શનિવારે કઈ આવે છે તો ઝગમગ આવે છે આપણા રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા માટે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે તો કેસરી રંગનો પટ્ટો છે સૌથી નીચે લીલા રંગનો સૌથી સફેદ પટ્ટો તો આ જ વાક્ય ખોટું છે બરાબર છે સફેદ રંગનું શુભ ચક્ર નથી તે વાક્ય ખોટું છે ટ્વેન્ટી થ્રી કે સાત આઠ ચાર પાંચ સાત આઠ ચાર અને પાંચ એમાં અંડરલાઈન કોની વચ્ચે છે સાત અને ચારની વચ્ચે છે બરાબર સાત અને એની સ્થાન કિંમત આ પ્રશ્ન આવો આગાઉ આપણે પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ તો જુઓ સાત તો સાત મૂકીને બાકીના બધા થઈ જશે જીરો અને ચાર જ્યાં આવે છે તો ત્યાંથી ચારથી બધા થશે જીરો તો તમારો આન્સર થશે સાત જીરો ચાર જીરો એ તમારી સ્થાન કિંમતોનો સરવાળો થશે સાત જીરો ચાર જીરો ઓકે ભૂલથી સેવન્ટી ફોર ના થઈ જાય ચોવીસ નંબર જોઈએ કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એટલે કે અહીંયા વાક્ય ખોટા હશે બરાબર શું કહે છે પહેલું વાક્ય કે ચણા અનાજ છે કઠોળ નથી ના ચણાની તો આપણે ગણતરી શેની કરીએ છીએ ચણા તો શેમાં ગણાય કઠોળમાં ગણાય કઠોળ છે લાવા કે વાક્ય ખોટું છે છાણિયું ખાતર એ રાસાયણિક ખાતર છે છાણિયું ખાતર એ ઓર્ગેનિક એટલે આપણે કયું ગણીશું એને દેશી ખાતર ગણીશું બરાબર છે એટલે કે છાણિયું ખાતર એ દેશી ખાતર છે રાસાયણિક ખાતર નહીં અને આ પ્રશ્નમાં માખી મેલેરિયા રોગનો ફેલાવો કરે છે તો વાક્ય સાચું છે માદા એનોફેલિસ મચ્છર આપણને ખબર છે બરાબર છે અને ઊંટ રનમાં બાર વહન માટે ઉપયોગી છે તો આ પણ સાચું છે અહીંયા બે વાક્યો સાચા છે બરાબર છે તો અહીંયા ખાસ ધ્યાન આપજો બાય મિસ્ટેક ઇટ ઇઝ બી એન્ડ ડી બંને વાક્યો સાચા છે આગળ શું કહે છે કે બેટ્સમેન શબ્દને ગુજરાતીમાં કેવી રીતે લખાય તો બેટ્સમેન શબ્દને જો ગુજરાતીમાં લખવું હોય તો આપણે લખીશું ઓપ્શન સી દ્વારા જે સીમાં લખ્યું છે બેટ્સમેન આપણે બેટ્સમેન એ રીતે લખીશું ઓકે સો મિત્રો અહીંયા આપણે પચીસ પ્રશ્નો આજના પૂરા કરીએ છીએ થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો સ્ટે કનેક્ટેડ વિથ